હવે આગળ વાત કરીએ તો મારિયા હાઠીના તાલુકા સરપંચ સંગઠન દ્વારા આયોજન પત્ર આપી વિકાસના કામોમાં એસ્ટિમેટમાંથી જીએસટી કાઢવા મારિયા હાઠીના તાલુકામાં અત્યાર સુધી જે કોઈ વિકાસના કામો થતા તે કામોના બિલમાં જીએસટી લગાવ્યા વગર અગર જીએસટીની રકમ કાપ્યા વગર થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવતા હતા, પરંતુ ગત તારીખ 14/3/2024 રોજ પછીથી અત્રેના તાલુકાના તમામ કામોના બિલ 18% લેખે થતી જીએસટીની રકમ બાદ કરી થયેલ કામોના બિલ મંજૂર કરવામાં આવે છે, જેની સામે નીચેના કારણોસર મારિયા હાટીના તાલુકાના તમામ સરપંચ શ્રીઓની સખત વિરોધ કરી નાબૂદ કરવા માંગ કરી છે. દરેક મંજૂર થયેલ કામમાં એસ્ટિમેટ મુજબ કામ કરવા માટે ખરીદ કરવામાં આવેલ માલ પર જીએસટી ચૂકવવામાં આવે જ છે. તેમ છતાં થયેલ કામના બિલ મંજૂર કરતી વખતે ફરીથી બિલના 18% લેખે થતી રકમ જીએસટી વસૂલ કરવા માટે બિલમાંથી કપાત કરવામાં આવે છે. એટલે કે કોઈપણ કામ માટે 2 વખત જીએસટી વસૂલ કરવામાં આવે છે, જે અયોગ્ય છે. એક જ કામમાં 2-2 વખત જીએસટી ચૂકવવું પડે છે. કોઈપણ કામમાં 2 વખત જીએસટી વસૂલ કરવા માટે સરકારની કોઈ જોગવાઈ કે યોજના નથી. તેમ છતાં અત્રેના તાલુકામાં તારીખ 14/3/2024 પછીથી કામ માટે ખરીદ કરેલ માલ પર 18% જીએસટી ચૂકવવા છતાં બિલમાંથી પણ જીએસટીની રકમ સીધી જ કાપવામાં આવે છે. દરેક કામમાં 2 વખત જીએસટીની રકમ ભરપાઈ કરવાથી થતા કામોને લાગતા વધારે આવે છે, જેનાથી કામ નબળા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી, જેનાથી પ્રજાને પણ અમુક ગામના પદાધિકારીઓ પ્રત્યે અસંતોષ થાય છે. આ તકે મારિયા હાટીના તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ કિશોરભાઈ દાનાભાઈ દયાતર તથા સરપંચો દ્વારા જીએસટી નાબૂદ કરવાની માંગ સાથે અત્રેની કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પાવરાને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી છે. પ્રતાપ સિસોદિયા, ZS TV, મારિયા હાટી.